नमस्कार विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपने भागीदारनो प्रवेश, निवृत्ति अने मृत्यु तो एना संजोगों में कई रीते गणतरी थाय ए मुद्दाओनो आपणे अभ्यास करेलो। हवे आजना लेक्चर में आपणे सातमू चेप्टर भागीदारी पेढ़ीनु विसर्जन एना विषे अभ्यास करवाना छीए। भागीदारनो प्रवेश, निवृत्ति के मृत्यु ने कारण भागीदारी में फेरफार थाय, परंतु धंधो चालू रहे तेवा व्यवहारोनो अभ्यास आपणे अगाउना चेप्टरो में कर्यो। एटले के प्रवेश अने निवृत्ति ने कारण भागीदारीनो अंत आवे छे, भागीदारी पेढ़ीनु विसर्जन थतुं नथी। आपणने ख्याल छे कारण के प्रवेश अथवा निवृत्तिने कारण नफा नुकसान वेचणीना प्रमाणमां, एटले के भागीदारीमां फेरफार थाय परंतु पेढ़ी बंद थई जती नथी। परंतु चालू पेढ़ी अने तेनो धंधो बंद थाय, बधा ज भागीदारो छूटा थई जाय, त्यारे भागीदारी पेढ़ीनो अने भागीदारी एटले के नफा नुकसान वेचणीनो बधानो ज अंत आवे छे। आजना चेप्टरमां आपणे भागीदारी पेढ़ीनु विसर्जन, हवे विसर्जन एटले कोईपण वस्तु होय तो एनो अंत लावी देवो, कोईपण बाबतनो अंत। भागीदारी अने भागीदारी पेढ़ीना विसर्जनना संदर्भमां आपणे बे मुद्दाओनो अभ्यास करवानो छे, एक भागीदारी पेढ़ीनु विसर्जन अने बीजुं भागीदारीनु विसर्जन। कायदाकीय रीते ज्यारे पेढ़ीनु अस्तित्व कायम माटे मटी जाय त्यारे भागीदारी पेढ़ीनु विसर्जन कहेवाय। ટૂંકમાં ચાલુ પેઢી બંધ કરી દેવામાં આવે, તેનો ધંધો બંધ કરવામાં આવે, મિલકતો વેચી દેવામાં આવે, બરોબર, અને તમામ દેવાની ચૂકવણી કરવામાં આવે, તેને પેઢીનું વિસર્જન કહી શકાય। એક સિવાયના બાકીના બધા જ ભાગીદારો પેઢીમાંથી છૂટા થઈ જાય તો પણ ભાગીદારીનો અંત આવી જાય છે, અને ચાલુ રહેતો તે એક ભાગીદાર હવે પેઢીનો વ્યક્તિગત માલિક બની જશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન એ બે મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે। તો પરીક્ષામાં અવારનવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, પ્રશ્ન સમજાવો, અર્થ સમજાવો। તો ભાગીદારીનું વિસર્જન, ભાગીદારી એટલે હજુ પણ યાદ રાખજો કે ભાગીદારી એટલે નફા નુકસાન વેચણીનું પ્રમાણ, અને એમાં જે ફેરફાર કરવામાં આવે તો કયા કારણો સર? તો આપણે અગાઉના ચેપ્ટરોમાં ભણી ગયા કે ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય, ભાગીદારો બદલાય, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી તેને ભાગીદારીનું વિસર્જન કહે છે। જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય। ભારતીય ભાગીદારી કાયદા મુજબ એની કલમ જે આપેલી છે 39, એ મુજબ પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય, પેઢીનો ધંધો બંધ થાય, તેની મિલકતો વેચી દેવામાં આવે, અને તેની ઉપજમાંથી પેઢીના દેવા ચૂકવી દેવામાં આવે અથવા પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવામાં આવે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, બે મુદ્દાઓ જે હતા કે પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન, એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું। તો અહીંયા આ મુદ્દે આપણે જે બે મુદ્દાઓ હતા કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, તો એ બે મુદ્દાઓ વચ્ચેનો આપણે તફાવત પરીક્ષામાં પૂછાય તો મુદ્દાઓ કઈ રીતે લખી શકાય તો એની વિગતે હવે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાઓ આપ આપના ચોપડામાં નોંધતા રહેશો। આ ચેપ્ટર આપણા માટે થિયરિકલ રીતે ખૂબ જ અગત્યનું છે, અહીંયા ટૂંકા વ્યવહારો અને એની આમનોંધો જ પૂછાવવાની છે। તો પહેલો પ્રશ્ન આપણો હતો ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, તો આ પ્રશ્ન આપ તૈયાર કરશો। નેક્સ્ટ મુદ્દો આપણો હવે એના જ રિલેટેડ છે કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, તો એમાં તફાવતની રીતે જોઈએ તો ભાગીદારીનું પુનર્ગઠન થાય એટલે કે નફા નુકસાન વેચણીના પ્રમાણમાં ફેરફાર, આપણે અગાઉ જોઈ ગયા છીએ
કે નફા નુકસાન વેચણીના પ્રમાણમાં જુદા જુદા કારણોસર નફા નુકસાન વેચણીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન, એટલે એને ભાગીદારીનું વિસર્જન કહેવાય. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ભાગીદારી પેઢીનો કાયમી અંત, એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. પેઢીનું અસ્તિત્વ જોઈએ તો પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. જ્યારે પેઢીનું વિસર્જન થઈ જાય તો પેઢીના અસ્તિત્વનો અંત આવે છે. ત્યારબાદ હિસાબી ચોપડાઓ. હવે ભાગીદારીનું વિસર્જન થાય તો ત્યાં નફા નુકસાન વેચણીના જ પ્રમાણમાં ફેરફાર થાય છે. હિસાબી ચોપડાઓ તો ચાલુ જ રહે છે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે છે. તમામ મિલકતો વેચી દેવામાં આવશે. એ મિલકતોની મળેલ ઉપજમાંથી પેઢીના તમામ દેવાઓની ચૂકવણી કરવામાં આવે છે. તો આપણે મુદ્દા જોયા, અર્થ, પેઢીનું અસ્તિત્વ, હિસાબી ચોપડાઓ. ત્યારબાદ હિસાબોની પતાવટની વાત જોઈશું. કે ભાગીદારીનું વિસર્જન થાય તો હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃમૂલ્યાંકન કરવામાં આવે, અને પુનઃમૂલ્યાંકન ખાતામાં જો નફો કે નુકસાન ઉદ્ભવે તો એ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે તેમના નફા નુકસાન વેચણીના જૂના પ્રમાણમાં જમા કે ઉધાર કરવામાં આવે છે. સામાન્ય રીતે પેઢીમાંથી જતા ભાગીદારનો હિસાબ કરવામાં આવે છે, બાકી પેઢી ચાલુ રહે છે. જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબોની પતાવટ થાય છે, માલ મિલકત નિકાલ ખાતા દ્વારા મિલકતોનો નિકાલ કરી જવાબદારી ચૂકવવામાં આવે છે, એમાં જો વધે રકમ તો તે ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ પેટે ચૂકવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે છે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતું એટલે કે સંપાદન ખાતું તૈયાર કરવામાં આવે છે. તો એક મુદ્દો આપણે ઉમેરી શકાય. ત્યારબાદ અદાલતનો હસ્તક્ષેપ. તો ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક છે. નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલવું એટલે પ્રવેશ અથવા નિવૃત્તિના કારણોસર હોઈ શકે, બરોબર? તો એમાં અદાલતના હસ્તક્ષેપની જરૂરિયાત હોતી નથી. જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં જરૂરી હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે. હવે અસરની વાત જોઈએ, છેલ્લો મુદ્દો. તો ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું વિસર્જન થઈ જાય, કારણ કે ભાગીદારો જ રહેતા નથી, પેઢીનું અસ્તિત્વ રહેતું નથી. તો ભાગીદારી નફા નુકસાન વેચણીનું પ્રમાણ પણ આપોઆપ એનું વિસર્જન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રશ્નો આપ આપના ચોપડામાં લખી વ્યવસ્થિત તૈયાર કરશો. 3 માર્કમાં જો પ્રશ્ન પૂછાય તો અહીંયા આપણે મિનિમમ 6 મુદ્દા તો લખવા પડે. તો પહેલો પ્રશ્ન આપણો ભાગીદારીનો અર્થ અને ભાગીદારી પેઢીના ભાગીદારીના વિસર્જનનો અર્થ અને ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ, એ 2 મુદ્દા. ત્યારબાદ ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત આપ તૈયાર કરશો. ત્યારબાદ વિસર્જન ત્યારે કયા કયા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, કયા મુદ્દાઓ ઉપસ્થિત થાય. તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે મુખ્ય 3 પ્રશ્નો ઉપસ્થિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 3 પ્રશ્નો ખૂબ જ IMP છે, વિભાગ D ની અંદર 3 કે 4 માર્કમાં આપણે અહીંયા પૂછાય. તો પહેલો પ્રશ્ન, ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં કયા મુદ્દા ઉપસ્થિત થાય. તો વિભાગ B માં 1 માર્કમાં પૂછી શકાય, પરંતુ જો 3 કે 4 ગુણની વાત કરીએ તો આમાં 3 પ્રશ્નો છે. તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં જે 3 મુદ્દાઓ છે એ આપણા 3 થિયરિકલ પ્રશ્નો છે. એ લોંગ ક્વેશ્ચનમાં આપણને પૂછી શકાય, તો આપણે એ 3 મુદ્દાઓનો અલગથી અભ્યાસ કરવાનો છે. પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ જણાવો. વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ જણાવો. અને 3જો પ્રશ્ન, વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પૈકી આપણે વિસર્જનની રીતો કે પદ્ધતિઓ સમજાવો એ પ્રશ્ન, એના વિશે ચર્ચા કરીશું. તો વિસર્જનની રીતો કેટલી, તો કે 2 રીતો છે. અહીંયા વિકલ્પમાં પૂછાય કે ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ કેટલી, 1, 2, 3 કે 4,
तो बे रीतो छे। तो विसर्जन नी रीतो के पद्धतिओ बी विभाग में पूछाय तो एमां बे मुद्दा लखवाना, सामान्य विसर्जन के अदालतना हस्तक्षेप सिवायनु विसर्जन, नंबर बे अदालतना हुकमथी विसर्जन। तो विद्यार्थी मित्रों, आपणो पहेलो प्रश्न के पेढ़ीना भागीदारी पेढ़ीना विसर्जन नी रीतो के पद्धतिओ समझाओ। तो भागीदारी पेढ़ीना विसर्जन नी रीतो के पद्धतिओ बे छे। नंबर एक सामान्य विसर्जन के अदालतना हस्तक्षेप सिवाय विसर्जन, नंबर बे अदालतना हुकमथी विसर्जन। तो एमां नंबर एक मुद्दो एना पेटा मुद्दाओ विषे आपणे जोईशुं। तो सामान्य विसर्जन के अदालतना हस्तक्षेप सिवाय विसर्जन, एमां अदालतना हस्तक्षेप सिवाय नीचेनी કોઈપણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે। તો અહીંયા પ્રશ્ન અલગથી પણ પૂછી શકાય કે સામાન્ય વિસર્જન એ અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન સમજાવો। તો એમાં આપણે નીચેના મુદ્દાઓ જે છે એના વિશે અભ્યાસ કરીશું। તો નીચેની કોઈપણ પદ્ધતિએ પેઢીનું સામાન્ય કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન થઈ શકે છે। એમાં નંબર એક, તો સર્વસંમતિથી બધા જ ભાગીદારો साथे मळीने निर्णय करे, एटले के बधाज भागीदारोनी सर्वसंमतिथी गमे त्यारे भागीदारी पेढ़ीनुं विसर्जन करी शकाय, जेने मरजियात विसर्जन कहे छे। एटले के सर्वसंमतिथी अहींया अदालतनो हस्तक्षेप करवानी जरूर रहती नथी। तो अहींया एक मार्कमां विभाग बीमां प्रश्न पूछी शकाय कि मरजियात विसर्जन कोने कहेवाय। तो बधा ज भागीदारो सर्वसंमतिथी साथे मळीने भागीदारी पेढ़ीनुं विसर्जन करे तेने मरजियात विसर्जन कहे छे। तो सामान्य विसर्जन में पहलो मुद्दो हतो सर्वसंमतिथी। त्यारबाद बीजो मुद्दो छे करार द्वारा। भागीदारो ज्यारे करारनामुं तैयार कर्युं होय, प्रकरण एकनी अंदर आपणे करारनामानी जोगवाईओनो अभ्यास करेलो, तो भागीदारोए ज्यारे करारनामुं तैयार कर्युं होय ત્યારે વિસર્જન અંગે જે શરતો નક્કી કરી હોય કરારમાં કરેલી જોગવાઈ પ્રમાણે પેઢીનું વિસર્જન થઈ શકે છે। ત્યારબાદ નેક્સ્ટ મુદ્દાની વાત કરીશું આપણે કાયદા દ્વારા। તો કાયદા દ્વારા નીચેના કારણોસર પેઢીનું ફરજિયાત વિસર્જન થાય છે। એટલે કાયદો અહીંયા ત્રણ મુદ્દા જ્યારે ઉપસ્થિત થાય તો એમાં આપોઆપ પેઢીનું વિસર્જન થઈ જાય, એમાં અદાલતના હસ્તક્ષેપની જરૂર રહેતી નથી। એટલે કે બધા ભાગીદારો કે એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય, ભાગીદારનું મૃત્યુ થાય કે અસ્થિર મગજનો તો બને, અને ધંધો ચલાવવો ગેરકાયદેસરનો બને કે કાયદેસર રીતે ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય, એવા સંજોગોમાં કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે। ત્યારબાદ ચોથો મુદ્દો ચોક્કસ ઘટનાને કારણે। તો નીચેની કોઈ પણ ઘટના બને તો ભાગીદારીનું વિસર્જન પેઢીનું વિસર્જન થાય છે। દાખલા તરીકે ચોક્કસ ઘટના એટલે શું કે કોઈ ચોક્કસ સમય માટે આપણે અસ્તિત્વમાં કોઈ ભાગીદારી પેઢી આવેલી હોય તો એની મુદત અથવા સમય પૂર્ણ થતાં આપોઆપ પેઢીનું વિસર્જન થાય છે। એ જ રીતે કોઈ હેતુ માટે જો ભાગીદારી પેઢી ઊભી કરવામાં આવી હોય તો હેતુ પૂર્ણ થઈ જાય એટલે ભાગીદારી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે। ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો નોટિસ દ્વારા। સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપે તો અહીંયા પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો કે સ્વૈચ્છિક ભાગીદારીના કિસ્સામાં કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવા અંગેની નોટિસ અન્ય ભાગીદારોને આપે ત્યારે તેમાં દર્શાવેલ તારીખથી ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે। તો અહીંયા સ્વૈચ્છિક ભાગીદારી મુદ્દો આપણે ખાસ ધ્યાન રાખીશું, એમાં નોટિસ દ્વારા કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે। આ પાંચ મુદ્દાઓ હતા અદાલતના હસ્તક્ષેપ સિવાયના મુદ્દા। હવે નેક્સ્ટ મુદ્દો આપણો તો અદાલત દ્વારા વિસર્જન કયા સંજોગોમાં થઈ શકે, એટલે કે અદાલત ડાયરેક્ટ હુકમ કરી શકે કે ભાઈ પેઢી બંધ કરવામાં આવે છે। તો કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે। તો એમાં મુદ્દો જોઈશું, કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય,
कोई भागीदार पेढ़ी में पोतानी फरजो बजावा माटे अशक्तिमान बने, कोई भागीदार पेढ़ी के पेढ़ीना हित विरुद्ध वर्तन करे, अस्थिर मगजनो थाय, भागीदार पोतानी पेढ़ी में फरजो बजावा माटे अशक्तिमान बने अने पेढ़ी के पेढ़ीना हित विरुद्ध वर्तन करे, कोई भागीदार धंधानी शरतोनो इरादापूर्वक वारंवार भंग करे, कोई भागीदार पेढ़ीमानो पोतानो संपूर्ण हिस्सो अन्य भागीदारोनी संमति वगर बीजाने एटले के त्राहित कोई व्यक्ति होय एने तब्दील करी दे, वेची दे, आपी दे, बराबर, तो आवा संजोगोमां अदालत पेढ़ीनुं विसर्जन करवानो हुकम करी शके। पेढ़ी सतत खोट करती होय अने खोट सिवाय पेढ़ीनो धंधो चाले तेम न होय त्यारे अदालत व्याजबी लागे तेवा आ उपरना जे छ मुद्दा हता ए छ मुद्दा पैकी कोई पण कारण एने देखाय तो एवा संजोगोमां पेढ़ीनुं विसर्जन करवानो हुकम करी शके छे। तो विद्यार्थी मित्रो, आजना लेक्चर में आपणे भागीदारीनो अने भागीदारी पेढ़ीना विसर्जननो अर्थ समझ्या, भागीदारीनुं विसर्जन अने भागीदारी पेढ़ीना विसर्जननो तफावत आपणे समझ्या, ત્યારબાદ ઉપસ્થિત થતા મુદ્દાઓ એમાં પહેલો મુદ્દો જે હતો કે પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ સમજાવો, એમાં અદાલતના હસ્તક્ષેપ સિવાયનું એટલે કે સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા થતું વિસર્જન આ મુદ્દાઓનો અભ્યાસ કર્યો, તો આપના ચોપડામાં લખી અને આ મુદ્દાઓનો વ્યવસ્થિત અભ્યાસ કરી અને પરીક્ષા માટે તૈયારી કરશો।